દિવાળીના મહાપર્વ પર ફટાકડા ફોડવા માટે સરકારે માત્ર 2 કલાકનો સમય આપ્યો છે, જેને લઈને ફટાકડા વેપારીઓ અને ગ્રાહકોમાં અસંતોષ વ્યાપ્યો છે। વેપારીઓ સમયની પાબંદીને લઈને માત્ર 30% ફટાકડાની ખરીદી કરી છે અને માર્કેટમાં 75% મંદી છે। સરકારે આપેલો સમય પૂજામાં જતો રહેતો તો ફટાકડા ક્યારે ફોડશું તેવા સવાલ સાથે ફટાકડા માટે નિયત સમય મર્યાદામાં વધારો કરવાની માંગ ગ્રાહકોમાં ઉઠી છે। દિવાળીમાં ફટાકડા ફોડવાના સમયમાં વધારો કરવા માંગ, ફટાકડા બજારમાં મંદીનો માહોલ, સરકારની સમય મર્યાદા સામે વેપારીઓમાં ગ્રાહકોમાં અસંતોષ, કોરોના કાળમાં 8 મહિના સુધી વેપાર ધંધાથી અડગા રહેલા ફટાકડાના વેપારીઓ માટે મહાપર્વ દિવાળી મંદીનું પર્વ સાબિત થઈ રહ્યું છે। દિવાળી પર્વમાં સરકારે માત્ર 2 કલાક જ ફટાકડા ફોડવાનો સમય નક્કી કર્યો છે, જેથી વેપારીઓ ગ્રાહકોમાં અસંતોષ વ્યાપ્યો છે। લોન ઉધારી ફરી ફટાકડાની ખરીદી, સરકારને ટેક્સ ચૂકવ્યા બાદ હવે ધંધામાં ખોટની ભીતિ સેવાઈ રહી છે। ગ્રાહકો પણ મર્યાદા દરમિયાન પૂજા કરીને કે ફટાકડા ફોડીએ તે સવાલ સાથે સમય વધારવાની માંગ કરી રહ્યા છે। વાપીમાં દર વર્ષે દિવાળીમાં ફટાકડાના સ્ટોલ વાપી માટે નગરપાલિકામાં 20 સ્ટોલો અને વાપી નોટિફાઈડ વિસ્તારમાં 50 સ્ટોલોની મંજૂરી આપવામાં આવે છે। આ વખતે પણ વહીવટીતંત્રને ફટાકડાના સ્ટોલની મંજૂરી આપી દીધી છે, પણ સાથે સાથે સમયની પાબંદી લગાવી દેતા ફટાકડા સ્ટોલ પર ગ્રાહકો દેખાતા નથી। ફટાકડાના વેપારીઓના મત મુજબ સરકારે અમારી પાસે તો દિવાળી તહેવાર પહેલા જ ટેક્સની રકમ વસૂલી લીધી છે, હવે અમે માલ સ્ટોક કરી લીધો છે, ત્યારે કેમ સમયની પાબંદી લગાવી છે? લોન કઈ રીતે ચૂકવશું તેવી ચિંતા વ્યક્ત થઈ છે। સાચી વાત છે સાહેબ, અને દર વર્ષ કરતાં સમજો કે અમે લોકોએ 30-35% જ ફટાકડા ભેળ્યા છે, તો પણ એટલી ખાસ ઘરાકી છે નહીં। અને તમે પોતે જોઈ રહ્યા છો, આજે સમજો 1.5 કલાક 15-20 મિનિટથી આપ આવ્યા, એક પણ કસ્ટમર અમારે ત્યાં આવતા નથી। અને થોડું 50% તો શું ફેર પડે છે કે ભાઈ આ લોકો ટાઈમિંગ એવું રાખ્યું છે કે ભાઈ 10 વાગ્યા સુધી જ ફોડવાના, તો અમુક લોકો તો શું વિચારે છે કે ભાઈ હવે 10 વાગે તો માણસ ઓફિસમાંથી ફ્રી થઈને આવતો હોય। હવે સમજો કે આપણે ધનતેરસ છે, તો હિન્દુનો મેન તહેવાર કહેવાય, હવે ધનતેરસનું મુહૂર્ત જ રાત્રે 9:30-10 વાગ્યા પછી હોય તો ફટાકડા લોકોએ ક્યારે ફોડવા? અને થોડુંક સરકારશ્રીએ વિચાર કરીને આમાં થોડુંક ટાઈમિંગમાં ફેરફાર આપવો જોઈએ। અને આજે સમજો કે હવે એમ કહે છે જાહેર નહીં ફોડવા, દુકાને પૂજા કરતો હોય તો માણસ ફટાકડા ક્યાં ફોડે? ઘરે જઈને થોડું ફોડવાનું। આજે દુકાન આપણે ધનતેરસની પૂજા કરીએ, દિવાળીની પૂજા કરીએ, તો દિવાળી ત્યાં જ લોકો ફટાકડા ફોડે ને? જાહેર સ્થળ તો કહ્યું કે ભાઈ કોઈ ગાર્ડન હોય કે કંઈ ચાર રસ્તા હોય ત્યાં લોકો ફોડે, એને જાહેર સ્થળ કહેવાય। પાછી સમજો કે કોઈની બી પૂજા કરવી હોય તો પોતાની દુકાને જ કરે, તો ફટાકડા દુકાને જ ફોડે, ઘરે જઈને તો ફોડાશે નહીં। તો થોડુંક આમાં વિચારે તો સારું છે, અમારી નમ્ર અપીલ છે એટલી સરકારશ્રીને, અને થોડુંક આમાં કંઈક ફેરફાર લાવે તો જેથી હું છે અમારે જેવાને થોડોક બિઝનેસ પણ સારો થાય। આ વર્ષ સમજો દર વર્ષ કરતાં તો સમજો કે આ વર્ષે 25% જ ઘરાકી છે, અને એમાં પણ કેવું છે લોકો હજી વિચારે છે ભાઈ નાની નાની આઈટમ લઈ જાય છે, કોઈ આતશબાજી કેવું લતે, લોકો ડરે છે કે ભાઈ ફોડવા દેશે કે નહીં ફોડવા દેશે, એના હિસાબથી બહુ જ ફટાકડામાં મંદી છે, અને થોડું ઘણું છૂટછાટ આપે તો વધારે સારું છે। બહુ સારું, કારણ કે આજે સમજો કોઈ પણ વેપારી છે, આજે સમજો નાના નાનો વેપારી હોય એકદમ દુકાનવાળો, તો એ પણ સમજો કે ભાઈ 50,000-1,00,000 રૂપિયાના ફટાકડે તો આજે એને વેચાય ને તેને એટલું વેચ થવાનું, અમે પોતે સમજો કે દર વર્ષે વેચતા એમાંથી આ વર્ષે 25-30% જ ખરીદી કરે, હવે 30% અમે ઘરાકી નથી તો અમારે અમારો ખર્ચો કઈ રીતે કાઢવો?